હવે વાલા વિદ્યાર્થીઓ આગળ જોઈએ ઘાત પાવર વિધે ઘાત પાવર વિધેય સંખ્યાની ઘાતની ગણતરી કર્યા પછીની કિંમત પરત આપે છે તેની વાક્યરચના પાવર કૌંસમાં નંબર અલ્પવિરામ પાવર છે આપણે તેનું ઉદાહરણ જોઈએ is equal to power kausma 10 semicolon 3 kaus puro enter to 10 ni 3 ghat etle 1000 હવે આગળ જોઈએ product વિધેય ગુણાકાર માટે વપરાય પ્રોડક્ટ વિધેય વધારેમાં વધારે 30 વિધેય પ્રદેશના ચલ x1 x2 થી x30 નો ગુણાકાર કરી આપે છે વિધેય નો દરેક ચલ કોઈ એક સેલ કે એક સેલ વિસ્તાર હોઈ શકે છે આ વિધેયની વાક્યરચના પ્રોડક્ટ કૌંસમાં n1 n2 n3 થી n30 છે આપણે તેનું ઉદાહરણ જોઈએ પ્રોડક્ટ ફેક્ટોરિયલ અને પ્રોડક્ટમાં તફાવત છે ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ કૌંસમાં 2 × 3 × 4 × 7 × 6 × 7 કૌંસ પૂરો એન્ટર તો 2 × 3 = 6 6 × 4 = 24 24 × 6 અને જે જવાબ આવે 7 કરો એ તમારો જવાબ 1008 આવી જશે હવે આપણે જોઈએ વર્ગમૂળ માટેનું વિધેય એસક્યુઆરટી વિધેય ધન સંખ્યાનું વર્ગમૂળ પાછું આપે છે આ વિધેયની વાક્યરચના એસક્યુઆરટી નંબર છે જ્યાં નંબર એ ધન સંખ્યા છે આપણે 100 નું વર્ગમૂળ શોધવા માટે જોઈએ ઇઝ ઇક્વલ ટુ એસક્યુઆરટી તો જવાબ આવશે 10 આ બીજું જોઈએ 144 તો જવાબ આવશે 12 ત્રીજું જોઈએ 64 જવાબ આવશે 8 હવે આગળ આપણે પૂર્ણાંક સંખ્યા શોધવા માટેનો વિધેય જોઈએ કોઈ પણ અપૂર્ણાંકમાંથી પૂર્ણાંક સંખ્યા શોધવા માટે INT વિધેય વપરાય છે ઇઝ ઇક્વલ ટુ INT કૌંસમાં 17.34 એન્ટર પૂર્ણાંક ભાગ બતાવ્યો રાઉન્ડ 0.5 હોય તો પ્લસ કરશે 1 ઉમેરશે અને 0.5 49 થી 49 કે પછી 0 કે 1 સુધી હશે તો મૂળ કિંમત રાખશે ઇઝ ઇક્વલ રાઉન્ડ
ત્યાર બાદ ટ્રંક વિધેય. જેનું પૂરું નામ છે ટ્રંકેટ. ટ્રંકેટ વિધેય માં બે ચલ હોય છે, જેમાં પહેલો ચલ એક સંખ્યા, બીજો ચલ એ સંખ્યાના અપૂર્ણાંક ભાગમાંથી કેટલા અંક કાપવા છે તે સંખ્યા દર્શાવે છે. બે ભાગ, બે અંક રહેવા દીધા અપૂર્ણાંક ભાગના. એક લખ્યો તો અપૂર્ણાંક સંખ્યા એક બતાડી. હવે ફરી આપણે આંકડાકીય વિધેયો વિશે જો ફાઇલ સેવ કરીને અત્યારે બંધ કરું છું.